કાશ્મીરમાં 370 અને 35 એની કલમ દૂર થતા વિરામ હોટલ ખાતે લોકોને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરવામાં આવી હતી. આ જ રોજ કરોડો દેશવાસીઓ જે વર્ષોથી રાહ જોતા હતા તે સ્વપ્નો અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે પૂરું કર્યું છે, જેમાં કાશ્મીરમાંથી 370 અને 35 એની કલમ એક જ ઝાટકે દૂર કરીને ભારતના કરોડો વાસીઓનું સપનું સિદ્ધ કર્યું છે. તે માટે આજે સમગ્ર ભારત દેશે આ ખુશીની ઉજવણી કરી હતી. તેવામાં જ ભુજ શહેરમાં હોટલ વિરામ ખાતે પણ લોકોને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરવામાં આવી હતી. તો આ વિશે વિરામ હોટલના સંચાલક અને કચ્છ જિલ્લા ભાજપના મીડિયા સહ ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીએ શું જણાવ્યું, સાંભળીએ તેમના શબ્દોમાં. હું સાત્વિકદાન ગઢવી, હોટલ વિરામનો સંચાલક અને કચ્છ જિલ્લા ભાજપનો મીડિયા સહ ઇન્ચાર્જ. આજરોજ કરોડો દેશવાસીઓ જે વર્ષોથી જે સ્વપ્નની રાહ જોતા હતા એ સ્વપ્ન આજે મોદી સાહેબ અને અમિત શાહના વડપણ હેઠળની ભાજપની સરકારે પૂરું કર્યું છે. કાશ્મીરમાંથી 370 અને 35 એની કલમો જે એક જ ઝાટકે દૂર કરીને કરોડો દેશવાસીઓનું સ્વપ્ન સાકાર કર્યું છે, સ્વપ્ન સિદ્ધ કર્યું છે. અને એક દેશ એક કાયદો એક પ્રતીક આ સૂત્રને ચરિતાર્થ કરીને કાશ્મીરને ભારતના મુખ્ય પ્રવાહ સાથે જે ભેળવ્યું છે અને કાશ્મીરની વિકાસની અનેક તકો અને કાશ્મીરીઓનું જે જીવન જે સાચા અર્થમાં જમ્મુ કાશ્મીરનું ના લોકોનું જીવનનું ભવિષ્ય જે સુવર્ણમય બનાવ્યું છે, આ ઇતિહાસની તવારીખી સમાન આ ઘટનાની ઉજવણી માટે આજરોજ અમે લોકો સૌ અહીંયા વિરામ હોટલમાંથી એકત્રિત થયા છીએ. ફટાકડા ફોડી આ જશ્નની ઉજવણી કરી છે અને અહીંયા આવનાર તમામ ગ્રાહકોને મીઠું મોઢું કરાવી અને આ ખુશીના અવસરમાં સહભાગી બનાવ્યા છે અને પરસ્પર શુભેચ્છાઓની આપ લે કરી છે. Yeah.